ભૂષણભાઈ આપણે જયારે ફિલ્ડ જોવા ગયા તમે એમ કીધું હતું કે ભાઈ દિવેલામાં વિકાસ બહુ થઈ ગયો હતો, બરાબર, ચોમાસામાં વરસાદ બહુ પડે એના કારણે વિકાસ ઘણો થતો હતો. તમે એક વસ્તુ કરી, શું કરી? અમે સાહેબ એમાં એમ કર્યું, નાના એડા હતા એટલે અમને એડા વધી ગયા, બરાબર, વધી ગયા. પછી રોટાવેટર લાવી અને એક તાવત માંથી કપાયો, કપાઈ નાખ્યો એટલે એનો વિકાસ સારો છો. અને લખતો એમને રાખ્યો હોત ને તો માળ બેહોત નહીં, બેહોત નહીં એટલે અમે ઈ દાણીને કપાઈ નાખી હતી એક તાવત, બરોબર. અત્યારે તમે જુઓ અત્યારે માળ કેવી છે, તમારે નિંદન કરવાનું છે, અમારે નિંદન નહીં કરવાનું, અમે તો કરત. તો મેં ના કીધું ખેડૂત જ ડોક્ટર છે, ખેડૂત પેલો ડોક્ટર. ખેડૂતે શું શોધ કરી? પેલી શોધ જરૂરિયાત ની કરી કે ભાઈ મને આ જરૂરિયાત છે. પછી ખેતીમાં લાયા તો એને પોતે જ ડોક્ટરી કરી કે ભાઈ આમાં વચ્ચે એક ચાસ કાઢ નાખીશ, જગ્યા આપીશ તો શું થશે, થડ મજબૂત થશે, ડાળ વધાર પડશે, માળ ઘાટી નીકળશે. તો આ હતી રીટરો 88 કાકાએ જે વાયુ તું એક એક લાઈનમાં વચ્ચે રોટાવેટર મારી અને કાઢી આછું કરી નાખ્યું, બરાબર. તો કાકા રેટ્રો 88 આછું ના પડે, આછું ના પડે પાછું, આછું ના પડે પાછું. રેટ્રો 88 નું વાવેતર. હું તમને એક વાત કરું, અમારે ગઈશાલામાં એડા અમે એક થેલી વાયા હતા, બરોબર. હવે એક થેલી વાયા હતા એને માળ ઠેઠ સુધી ઉતરી, પછી હવે અમારે એને બંધ કરવાનું છે કે હવે હુડી લાખવાથી આપણે એડા, બરોબર. તે છતાંય માળો આવડી આવડી આવી પાસે તો માળો માં અતિથી માળો 5 બોરી ઈંડા નહેરે બધા ચીડ થી તો એમ ઉડી લે છે. ગાઉથી માળો એટલી આવે છે, ગાઉથી માળો એટલી આવે. રેટ્રો 88 તો ઓછી આવે. હા, આ ઉર્સંગ કાકા અને છગન કાકા જે પ્રમાણે કીધું રેટ્રો 88 માં તમને ઈચ્છા થાય કે ભાઈ હવે મૂકી દેવા છે, પણ એમાં જો તમે પાણી આપી દીધું તો રેટ્રો 88 ની તાકાત છે કે હજી ઉભો રહેશે અને હજી ઉત્પાદન આપશે. રોટરી મારાથી બેનિફિટ શું થયો? તમે કાઢી નાખ્યો, કાઢી લાવશો એનું શું છો કે પાથલી પ્યાલા રોટર માર્યો હોત ને તો નેથલી ડાલ ના કપોત, બરાબર. અને હવે ઉપરથી માળો આવી, બરાબર છે, એટલે ડાળી ઉપરથી ફૂટી. નકર પહેલા તો કાઢી હોત ને તો નીચેથી ફૂટે, તો આનાથી અમને ઉત્પાદન સારું મળે. ટૂંકમાં વચ્ચે જગ્યા પડી એટલે ડાળીઓ વધારે પડે. અને સાહેબે કીધું આછું ના પડે પાછું ના પડે. તો રેટ્રો 88 આછું ના પડે પાછું, યાદ રાખજો. કઈ વેરાયટી? રેટ્રો 88.